हेलो विद्यार्थियों, गुड मॉर्निंग। हवे आपे आना अगाउना वीडियो में जो है गुड सुधारा नोतना जेमा मूड़ी पर व्याज गणवानुं रही गयुं होय ते दाखला हता। हवे आ वीडियो नी अंदर आपे उपाड़ पर व्याज गणवानुं रही गयुं होय तेनी गुड सुधारा नोत जोईए। तो स्वाध्यायनो प्रश्न नंबर 3 नो दाखला नंबर 8। लता, गीता अने प्रवीणा एक पेढीना भागीदारो छे। नफानी वेचणी कर्या पछी मालूम पड़े के उपाड़ पर व्याज अनुक्रमे 2700, 1200 अने 1500 गणवानुं रही गयुं छे। बोल सुधाना नोट लखो। आ दाखलानी अंदर भागीदारोनो उपाड़ नथी आप्यो, तमने उपाड़ पर व्याज केटलुं छे जे रकम आपी दीधेली छे जे गणवानुं रही गयुं हतुं। हवे नफो ए लोकोए फारवी दीधो छे पहेलाथी, तो पहेला ए जोई लईए उपाड़ पर व्याज। तो भागीदारो जे उपाड़ करे एनी पर पेढी व्याज वसूल करे, तो भागीदार माटे खर्च कहेवाय। भागीदार पेढी ने आपे छे अने पेढी माटे आवक। हवे उपाड़ पर व्याज गणवानुं रही गयुं हतुं, तो पेढी ने मळे तो पेढी ना नफामां वधारो थाय, तो ए प्लस थाय ए जोईए पहेला आपणे। तो आ कोष्टक एक जानकारी माटे बनावानुं। तो विगत 3 भागीदारो छे अने कुल टका। हवे जो एक ने नफामां वधारो थाय छे तो पहेला ए रकम प्लस वाली लखीए। उपाड़ पर व्याज जेटलो कुल नफामां वधारो। हवे उपाड़ पर व्याज तो त्रणे भागीए तो उपाड़ पर कुल केटलुं व्याज एटलो कुल नफो वधे। तो जोईए पहला भागीदार 2700, बीजा भागीदार 1200, त्रीजा भागीदार 1500, तो कुल 5400 रूपया व्याज जे पेढी ना नफा में वधारो थाय। तो वधारो नफा नो ए प्लस लखे 5400। हवे त्रणे भागीदारो वच्चे नफा नुकसान प्रमाण में आ नफा नो वधारो वेचाय। तो हवे नफा नुकसान प्रमाण जे आपणे सातमो दाखलो जोयो हतो, जो सामे ध्यान नहोतो आय तो सरखा प्रमाण में वेचो एम। अहींया पण नफा नुकसान प्रमाण आपी नथी, ने अगाउ पण कीधुं કે દાખલામાં જો નફા નુકસાન અંગે કોઈ સ્પષ્ટતા ના હોય તો સરખા પ્રમાણમાં વેચાય નફો નુકસાન। તો અહીંયા નફાનો વધારો સરખા પ્રમાણમાં આવે છે 5400, 3 વચ્ચે વેચો ભાગે 3 કરી નાખો તો 3 ભાગીદારો વચ્ચે 1800। હવે આ વધારો થાય તો પ્લસ લખવાનું, પ્લસ 1800 1800। હવે જોઈએ કે ઉપાડ પર વ્યાજ એ ભાગીદારોએ ભાગીદારે પેઢીને આપવાનું હોય, એટલે ભાગીદારોની એટલી મૂડી ઘટે। તો ભાગીદારો જ્યારે પેઢીને વ્યાજ ચૂકવે તેમની મૂડીમાં ઘટાડો થાય, તો માઇનસ। તો ઉપાડ પર વ્યાજ, હવે જે મૂડી પર 6% વ્યાજ આપણે ગણી હતું એમ ઉપાડ પર વ્યાજ અહીંયા સીધી રકમ આપી છે। આની અંદર સરોની મૂડી આપેલી હતી એના પર 6% વ્યાજ લખ્યું, જે ભાગીદારનો મૂડી પર વ્યાજ આવક હોવાથી પ્લસ લખી હતી ભાગીદાર માટે। અહીંયા ઉપાડ પર વ્યાજ એ ભાગીદારનો ખર્ચ, તો અહીંયા માઇનસ। તો અહીંયા ઉપાડ પર વ્યાજ સીધું આપી દીધેલું છે, પહેલા ભાગીદારનું 2700, બીજા ભાગીદારનું 1200, ત્રીજા ભાગીદારનું 1500। કુલ વ્યાજ આપણે ટોટલ કરેલું હતું 5400 થાય છે, માઇનસ 5400 રૂપિયા વ્યાજમાં ઘટાડો। હવે જોઈએ કે તફાવતની રકમ એમની મૂડીમાં જે વધારો ઘટાડો દર્શાવે છે તે લખી નાખીએ। તો તફાવતની રકમ ઉધાર કે જમા, જો એક અલગ ભાગીદારમાં 2700 જે માઇનસ મોટી રકમ માઇનસ છે તો અહીંયા માઇનસ આવશે, તો 2700 માંથી 1800 બાદ કરી નાખો તો 900 રૂપિયા જે માઇનસ। બીજું 1800 માઇનસ 1200, 1800 પ્લસ મોટી રકમ એમાંથી બાદ થાય 600 રૂપિયા, તો મોટાની રકમનું ચિહ્ન 600 રૂપિયા પ્લસ, અને 1800 માઇનસ 1500 તો 300 રૂપિયા જે તફાવત આવે, મોટું મોટી રકમ સોરી પ્લસ છે તો પ્લસ 300। હવે જે તફાવત હતો એ શૂન્ય થઈ ગયો। હવે આપણે આની આમનો જોઈ નાખીએ, અગાઉના દાખલામાં જે સમજાવ્યું તે રીતના મૂડીમાં ઘટાડો થાય માઇનસ હોય, માઇનસ વાળી રકમ જે આપણે કીધું, તો ઉધાર મૂડીને હંમેશા જમા બાકી હોય,
घटाड़ो थाय माइनस कहवाय जे उधार कराय वधारो थाय ए रकम मूडीमां प्लस એટલે મૂડીમાં વધારો કરીને જમા કરી દો તો ભૂલ સુધારણા આપણને નોટ પૂછી હતી કે આપણે આમ નોટ લખી નાખીએ તો માઇનસ પહેલો ભાગ્યા લતા અહીંયા લતાના મૂડી સ્લેશ ચાલુ ખાતે ઉધાર અહીંયા એક પ્રશ્ન હશે કે સર મૂડી ખાતે એટલું કેમ ના લખાય ચાલુ ખાતે કેમ ના લખાય मूड़ी खाता आपने अगर जुआ कि मूड़ी खाता रखने बे पद्धति थी अस्थिर मूड़ी खाता ने स्थिर मूड़ी खाता जो भागीदार मूड़ी खाता अस्थिर पद्धति तैयार करता हो तो यह एक ये लिखा है लताना मूड़ी खाते परंतु जो भागीदार स्थिर मूड़ी पद्धति लगता हो खाता रखता हो तो आ भागीदारों जे नोंध एमने मूड़ी पर व्याज अने उपार पर व्याज एनी नोंध आपने चालू खाते लखी छे આપણને એ સ્પષ્ટતા નથી કરી કે આપણે મૂડી સ્લેશ ચાલુ ખાતે લખીશું તો ઉધાર રકમ 900 રૂપિયા બીજું તે જમા રકમ પિતાના મૂડી ખાતે અથવા ચાલુ ખાતે 600 રૂપિયા ને બીજો ભાગીદાર પ્રવીણા તો પ્રવીણાના મૂડી સ્લેશ ચાલુ ખાતે લખવાનું એ પછીના કેટલાક દાખલા આપણા કામ હું તમને વર્ગમાં આપીશ.